નમસ્તે. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય નંબર 15.1 દાખલા નંબર 19 લીધેલો છે. એક બાળક પાસે એક એવો પાસો છે જેની સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. અક્ષરો આપેલા આપણને છે આલ્ફાબેટ એ બી સી ડી ઈ અને એ. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. પાસા પર પહેલું એ મળે અને બીજું ડી મળે તેની સંભાવના કેટલી. દાખલાની શરૂઆત આપણે કરીએ છીએ તો અહીંયા આપણને પાસાની 6 સપાટીઓ ઉપર આલ્ફાબેટ આપેલા છે. એટલે કે પાસાને એક વખત ઉછાળવામાં આવે તો તેની 6 સપાટીઓ પૈકી કોઈ પણ એક સપાટી છે એ આપણને મળે. એટલે કે પાસો ઉછાળવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને 6 મળે છે. હવે આપણે પહેલું શોધવાનું છે એ મળે તો એ ઘટનાને આપણે ધારીએ છીએ એક્સ. એટલે કે ધારો કે ઘટના એક્સ, પાસા પર બાળકને એ મળે. આપણે ખ્યાલ છે કે રકમમાં આપણને એ છે એ જે પાસાની સપાટી આપેલી છે એમાં એ બે વખત આપેલો છે, સૌપ્રથમ અને સૌથી છેલ્લે. એટલે કે અહીં પાસાની બે સપાટીઓ અક્ષર એ બતાવે છે. મતલબ કે ઘટના એક્સને સાનુકૂળ પરિણામની સંખ્યા આપણને બે મળે છે. તો આ ઘટના એક્સની સંભાવના પી ઓફ એક્સ બરાબર મળશે છેદમાં કુલ પરિણામોની સંખ્યા જે આપણને 6 દર્શાવે છે. અને ઘટના એક્સને સાનુકૂળ પરિણામની સંખ્યા 2 છે એ આપણે અંશમાં લખીએ છીએ તો પી ઓફ એક્સ બરાબર 2 ના છેદમાં 6. અવયવ પાડશું 2 એકુ 2, 6 ના અવયવ 3 દુ 6, એટલે 2 2 કેન્સલ થાય તો છેલ્લો જવાબ આપણને મળશે 1 ના છેદમાં 3. આમ ઘટના એક્સ કે આમાં જેમાં આપણે લીધેલું છે કે બાળકને પાસા પર એ મળે એ ઘટનાની સંભાવના પી ઓફ એક્સ બરાબર મળશે 1 ના છેદમાં 3. હવે આપણને બીજી ગણતરી કીધી છે, બીજું છે ડી મળે એની સંભાવના કેટલી. તો એ ઘટનાને આપણે વાય ધારીએ છીએ. ધારો કે ઘટના વાય, પાસા પર બાળકને ડી મળે. આપણને રકમમાં જે સપાટીઓ આપેલી છે એમાં ડી છે એ એક જ વખત લખેલો છે. તો એ રીતના પાસા પર એક જ સપાટી ઉપર અક્ષર ડી બતાવે છે એટલે કે ઘટના વાયને સાનુકૂળ પરિણામની સંખ્યા આપણને મળશે 1. તો એની સંભાવના થશે પી ઓફ વાય બરાબર 1 ના છેદમાં 1. ઘટના વાયને સાનુકૂળ પરિણામની સંખ્યા અંશમાં લઈએ એટલે 1 અને છેદમાં કુલ પરિણામની સંખ્યા જે આપણને 6 આપેલી છે. તો આ રીતના સંભાવના પી ઓફ વાય બરાબર મળશે 1 ના છેદમાં 6.